दिवाळी बाद एकंदरे शाकभाजीना भावमां तेजी जोवा मळ्या बाद छेल्ला 4-5 दिवसथी शाकभाजीना भावमां घटाडो थई रह्यो छे अने प्रति किलो रूपिया 20-30 जेटला भाव घटता गृहिणीओ वत्ता ओछा अंशे राहत अनुभवी रही छे। અને શાકભાજીના વેપારીઓના જણાવ્યા અનુસાર હજુ પણ ભાવ ઘટશે। દિવાળી અને ત્યારબાદ શાકભાજીના ભાવ સતત ઊંચા રહ્યા હતા। શિયાળામાં શાકભાજીનું વાવેતર વધતા અને શાકભાજીની આવક વધતા છતાં પણ ભાવ ઉંચકેલા રહ્યા છે। શાકભાજીના ભાવ ઊંચા રહ્યા હતા। છેલ્લા 6-1 માસથી શાકભાજીના ભાવમાં અસહ્ય મોંઘવારીથી ગૃહિણીઓ હાલાકીમાં મુકાઈ હતી। શિયાળાની સિઝનમાં પણ શાકભાજીના ભાવમાં 50 રૂપિયાથી 120 સુધી પહોંચી ગયા બાદ હાલમાં શાકભાજીના ભાવમાં પ્રતિ કિલો સરેરાશ 20 રૂપિયાથી 30 નો ઘટાડો થયો છે। 60-70 રૂપિયામાં પહોંચેલા રીંગણ અત્યારે 15-20 રૂપિયામાં, તેવી જ રીતે કોબીસ 15-20 સુધી, 10 ડુંગળી 15, ગુવાર 20ની આસપાસ મળતા ગૃહિણીઓ એકંદરે રાહતનો અનુભવ કરી રહી છે। અસહ્ય મોંઘવારીમાં શાકભાજીના ભાવમાં થયેલ ઘટાડાએ મધ્યમવર્ગીય પરિવારો માટે બુસ્ટરનું કામ કર્યું છે। હિંમતનગર શાક માર્કેટના વેપારી પ્રવીણભાઈ સગરે જણાવ્યું કે શાકભાજીના ભાવમાં સરેરાશ 20-30 રૂપિયાનો ઘટાડો થયો છે। હાલમાં લગ્ન સિઝન ચાલી રહી હોવાથી ભાવમાં ઘટાડો થયો છે અને આવનાર સમયમાં હજુ પણ ભાવ ઓછા થશે। ઉમંગ રાવલ, હિન્ટ ટીવી ન્યૂઝ, સાબરકાંઠા।